हेलो स्टूडेंट्स, जय स्वामीनारायण। टुडे आई एम गोइंग टू टीच गुजराती स्टैंडर्ड 5th, पार्ट 1, न्यू लेसन। वांदराने वाचता न आवड़े। पार्ट 1 मा 15मु पानू, पेज नंबर 15, 21 एक्सरसाइज, 21मी एक्सरसाइज। तमारा मित्र साथे जोड़ी मा बेसो, गीतना 5 शब्द उलटावीने लखो। હવે તમે તમારા મિત્ર એકબીજા સાથે ચોપડી બદલાવી લો। તમારા મિત્રએ ઉલટાવેલ શબ્દો તમે સાચી રીતે લખો અને તમારા ઉલટાવેલા શબ્દો તમારા મિત્રને લખવા કહો। અહીં તમારે 5 શબ્દ શોધીને લખવાના છે, પરંતુ ઉલટા। કાવ્ય જે આપણે ટીકુબહેનની જે કાવ્ય જોઈ એમાંથી 5 શબ્દો ઉલટાવીને લખવાના છે, એટલે કે જંબલ વર્ડ લખવાના છે અને પછી એને સીધા કરવાના છે। બેની પેર બનાવવાની છે, એકે ઉલટા લખવાના છે, બીજાએ સીધું કરવાનું છે। તો અહીં હું તમને ઉલટા શબ્દો આપું છું, તમારે એને સીધા કરવાના છે। તો ફર્સ્ટ વર્ડ ઠી પો ટી સો, ઠી પો ટી સો, ઠીપો ટી સો। આ શબ્દ જંબલ વર્ડ છે, આને હવે તમે સીધો કરો। તો સીધો વર્ડ શું બનશે? સોટી પોઠી। શું બનશે? સોટી પોઠી છે ને, આ શબ્દ કાવ્યમાં છે ને, સોટી પોઠી। તો સીધો શબ્દ બનશે સોટી પોઠી। ઓકે, નાવ સેકન્ડ વર્ડ, રેડી? સેકન્ડ વર્ડ ર ક્ષ અ, ર ક્ષ અ। આ જંબલ વર્ડ છે, રક્ષ અ, એને સીધો કરો। સીધો શબ્દ કયો બનશે? અ ક્ષ ર। સીધો શબ્દ કયો બનશે? અક્ષર। સીધો શબ્દ અક્ષર। નાવ થર્ડ વન, નલિત, ન લહાફ લી ત, નલિત। આ જંબલ વર્ડ છે, આને સીધો કરો। તો સીધો શબ્દ કયો બનશે? તલ્લીન, ત લી ન, તલ્લીન। સીધો શબ્દ કયો બનશે? તલ્લીન। નાવ નેક્સ્ટ મભી,